ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે ગુજરાતી વિષય 9માં ના ગુજરાતીમાં મિત્રો આપણે 8 ચેપ્ટર પૂર્ણ કરી લીધા હતા. હવે 9મો છે એ પુત્રવધુનો સ્વાગત એવો કાવ્ય અવશ્ય. તો આ કાવ્યની અંદર મિત્રો પુત્રવધુનો સ્વાગત એટલે કે સાસુ અને સસરા છે એના દીકરાની ઘરવાળી જે છે એ પહેલી વાર જ્યારે પરણીને ઘેર આવતી હોય છે ત્યારે તેનું સ્વાગત કઈ રીતે કરે છે એનું આખું અહીંયા વર્ણન છે. સામાન્ય રીતે મિત્રો આપણે પણ જાણીએ છીએ કે આપણા મોટા ભાઈ બહેન એ પરણતા હોય ત્યારે ખાસ કરીને ભાઈ ત્યારે ભાભી ઘરે આવે. સૌ પહેલા તે જ્યારે ઘરે આવે ત્યારે એટલો આનંદ ઉત્સવ હોય જાણે એક તહેવાર હોય તેવો માહોલ રચાય છે. અને આમ બી લગ્નમાં તો આપણને બધાને મજા જ આવે કારણ કે સારું સારું ખાવાનું હોય, સારું સારું પહેરવાનું હોય, દાંડિયા રાસ રમવાના હોય જે આપણા ગુજરાતીઓનું આગવું લક્ષણ છે. આપણે ગમે ત્યાં રાસ કરવા શરૂ કરી દઈએ છીએ, ખબર છે. ચાલો તો મિત્રો હવે પુત્રવધુનું સ્વાગત એ સ્ટાર્ટ કરીએ. મકરંદ દવે એને લખેલું છે. મકરંદ દવે જન્મ 13/11/1922, અવસાન 31/1/2005. મકરંદ વજેશંકર દવે સાઈ ઉર્ફે સાઈ તેમને કહેવામાં આવતું. તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું. સબૂક વીજળી સબૂક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે. બાળકો માટેના કાવ્ય લખેલા છે. બે ભાઈ તાઈકો એના બાળ નાટ્ય સંગ્રહો છે. યોગપથ અને અંતર્વેદી તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. આધ્યાત્મ પર પણ તેમણે પુસ્તકો લખેલા છે. તરણા જય ભેરી બોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. શ્રેણી વિજાણંદ ગીત નાટિકા છે. માટીનો મહેક તો સાદ નવલકથા છે. સપ્તકેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે પણ પુત્રપુત્રનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. દીકરી વિશે તો ઘણા કાવ્યો લખાયેલા છે મિત્રો પણ પુત્રપુત્ર માટે સમજાઈએ તો કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. સાચી વાત છે, કોઈ સ્ત્રી છે એ દરેક માતાજીનું સ્વરૂપ હોય બરાબર. આપણને ખવડાવે એટલે અન્નપૂર્ણા, આપણા ઘરમાં રંધીરીએ એટલે લક્ષ્મીજી, જ્ઞાન આપે બાળકોને એટલે સરસ્વતી, કોકવાર વધારે પોતાના પરિવાર ઉપર કઈ મુસીબત આવે તો રણચંડીનું રૂપ પણ ધારણ કરી લે. એના આવવાથી ઘરમાં સો સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે. પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને શ્રેણી ગણાવી અદભુત ગૌરવ પ્રગટ કરે છે. બંને કુળ ઉજાડનાર પુત્રવધુના આગમનથી જીવતરની હાશ નિરાંત અનુભવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કરેલો છે. તો મિત્રો અહીંયા આપણે પુત્રવધુનો સ્વાગત એવીને કવિતા કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. આજ લખમી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમળની સુગંધ ઓછવ મારા આંગણે. તો આજે લક્ષ્મીજી મારા આંગણે આવેલા છે. લક્ષ્મીજી મારા આંગણે આવેલા છે. લક્ષ્મીજી એટલે કે જે આપણા ઘરની અંદર વૈભવ હોય, પૈસા મેઇન તો વસ્તુ પૈસા, સુખ સગવડ બધું પૈસાને લીધે છે. તો એ લક્ષ્મીજી મારા આંગણે આવેલા છે. પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે.
લાવ્યા 100 બમણની સુગંધ તે આપણે એટલે જાણે 100 બમણની સુગંધ આવતી હોય તેવું લાગે છે ઓછો એટલે ઉત્સવ મારાને જાણે ઉત્સવ હોય એવું લાગે છે મારી અડવી પીતોને એના આંગણા જ્યાં જ્યાં પરસે ત્યાં સોગે સંગાર ઓછો મારાને એટલે કે અહીંયા મારી અડવી પીતોને એના આંગણા મારી જ્યાં જ્યાં પીતોને અડે છે પુત્રવધુ આવે એટલે સૌથી પહેલા પગલા કરે અને હાથના પંજા છે એ દરવાજા પાસે એની છાપ મારે એવો નિયમ છે જ્યાં જ્યાં પરસે ત્યાં સોગે સંગાર જ્યાં જ્યાં સ્પર્શ કરશે પરસે એટલે સ્પર્શ કરશે ત્યાં સોને સંગાર ત્યાં સોસો સંગાર થઈ જશે ઉત્સવ માં એને વેણને બાલક નિત્રે એને ટોડલીએ ટંકાર એના વેણે એટલે કે એના બોલી ઉપરથી વાલ નિતરતો હોય વાલ છલકતો હોય છે એને ટોડલીએ ટંકાર અહીંયા ટોડલો એટલે દરવાજો છે એની ઉપર જે લાકડું હોય એને ટોડલો કહેવાય એ ટોડલો છે એમાંથી એનો ટંકાર ઉભરાય છે ઉત્સવ મારા આંગણે એ તો ઘરનું છતર ઘરની છત છે ઘરની છાયણી ઘરનો છાંયો છે ઘરની અગાશીનો ખુલ્લો આકાશ ઘરની અગાશીનો સાવ ખુલ્લો આકાશ એ છે ઉત્સવ મારા આંગણે એણે બબે તે કુળને ઉજાડ્યા અહીં અમૂલ્ય જીવતરની હાસ ઓછો મારા આંગણે બે બે કુળને એને ઉજાવેલા છે બે બે કુળ એટલે કે એક તો એનો પિયર એના પપ્પાનો મમ્મીનો ઘર અને એક એનો સાસરો એ બંને કુળને એને ઉજાડ્યા છે એટલે કે દીપાવ્યા છે અહીંયા ઓફને જીવતરની હાસ હવે મને અહીંયા ઓફ છે મેં જીવતરમાં હાસ થઈ ગયું છે ઉત્સવ મારા આંગણે મિત્રો કેટલી સુંદર કવિતા છે પુત્રવધુનું સ્વાગત બહુ ઓછા એવા કવિ હશે જેણે કોઈ એવા વિષય ઉપર કવિતાઓ લખેલી હશે કે જે બહુ રેર હોય ઓછા હોય તો આજે તમારા હોમવર્કમાં પુત્રવધુનું સ્વાગત કાવ્ય છે એ તમારે તમારી નોટબુકમાં બહુ વ્યવસ્થિત અક્ષરે બે વાર લખી નાખવાનું છે સમજાણ મિત્રો બે વાર લખો ખાસ કરીને અહીંયા અક્ષર તમારા સુધરે એટલા માટે લખાણ લખવું જરૂરી છે તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ